મહાભારતમાં એક સુંદર પ્રસંગ છે. પાંડવો જ્યારે વનવાસમાં હતા, એકવાર દુર્વાસા મુનિ એમને ત્યાં પધાર્યા છે. અને દુર્વાસા મુનિ યુધિષ્ઠિર મહારાજને કીધું કે આજે અમે તમારે ત્યાં પ્રસાદ લેશું. યુધિષ્ઠિર મહારાજે કીધું, કાંઈ વાંધો નહીં, સ્નાન કરી સંધ્યા વંદન કરીને આવો, એટલામાં પ્રસાદ રેડી કરી દઉં. અને જો દુર્વાસાજી એકલા નથી આવતા, દુર્વાસા મુનિ સાથે એના 10,000 શિષ્યો પણ ચાલે છે. તો યુધિષ્ઠિર મહારાજે દ્રૌપદીજીને જઈને કીધું કે દુર્વાસા મુનિ પ્રસાદ લેવા માટે આવવાના છે, તો તમે તૈયારી કરો આપણું અક્ષય પાત્ર જે છે એમાંથી પ્રસાદ. તો દ્રૌપદીજી કે એ તો હવે ધોઈને મૂકી દીધું છે. પાંડવો પાસે એક અક્ષય પાત્ર હતું, હરેક ટાઈમ જેટલા લોકોનું જેટલું ભોજન જોઈએ એટલું નીકળે, પણ એકવાર ધોઈ નાખો પછી બીજા ટાઈમ ભોજન નીકળે. તો દ્રૌપદીજી કે પાત્ર તો ધોવાઈ ગયું છે, હવે શું કરશું? યુધિષ્ઠિર મહારાજ ચિંતામાં. પણ જો ગોસ્વામીજી કીધું ને, પત્નીની સાચી પરીક્ષા સંકટના સમયે થાય. દ્રૌપદીજીએ ભગવાન કૃષ્ણને યાદ કર્યા અને ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈને કીધું, દ્રૌપદી ભૂખ બહુ લાગી છે, કંઈ ખાવાનું હોય તો લાવ. દ્રૌપદી કે ઈદ માથાકૂટ છે એટલે તમને બોલાવ્યા છે, ભોજન નથી એટલે. ભગવાન કઈ વાત બધી પછી જો ભૂખ્યા ઈ કે મારું મગજ કામ ન કરે, આપણને કઈ ભૂખ્યા ખબર ન પડે, ઈ તો તું પેલા ભોજન આપ પછી હું કઈક વિચાર કરું. દ્રૌપદી કે અક્ષય પાત્ર ધોવાઈ ગયું છે, આમાં કઈ છે નહીં. ભગવાને કીધું, વાંધો નહીં, અક્ષય પાત્ર લાવ્યો. હવે જો આ પ્રસંગમાં એક વિચારણીય વાત એ છે કે કથા તો એવું કહે છે કે દ્રૌપદીજી જે અક્ષય પાત્ર લઈને આવ્યા એમાં એક ચોખાનો દાણો ચોંટેલો રહી ગયો છે, બરાબર. હવે આ પ્રસંગમાં મને વિચાર એવો આવે છે, ત્યારે દ્રૌપદીને વાસણ ધોતા નહીં આવડતું હોય, કેમ લાગે તમને? આજે તમે ઘરે કામ કરતા હશો તો એ આવું તમે બગાડેલું તો રાખતા નહીં હો, બરાબર, ક્લીન કરી નાખો છો ને. તો એ સંભાવના છે કે દ્રૌપદીજી અક્ષય પાત્ર ધોયું હોય ને એમાં કંઈક રહી ગયું હોય. ચોખાનો દાણો કે શાકનું પાંદડું જે લોકો કહે છે એ એમાં હતું નહીં, કૃષ્ણની કૃપાથી કૃષ્ણએ મૂકી દીધું છે એમાં. અને એટલે જેને કીધું, ભલે એમાં કઈ ન હોય તો પાત્ર લઈને આવ્યો. અને દ્રૌપદી જે લાવીને આપ્યું આલ્યો અક્ષય પાત્ર, અને પાત્ર જેવું આપ્યું એ કણ ભગવાને ગ્રહણ કર્યો. એક કણને ગ્રહણ કરી અને ભગવાન કૃષ્ણએ ઓડકાર ખાધો, આખું જગત સંતુષ્ટ થઈ ગયું. એટલે દુર્વાસાજીને એ શિષ્યો જ્યાં નાતા હતા એને તેમ લાગ્યું કે આય સુધી આવી ગયું છે કે ખાવાનું, એટલા ધરાઈ ગયા બધા. એક કણથી આખા વિશ્વને સંતુષ્ટ કરી દીધું, આ ભગવાન છે. અને આજકાલ કોઈ કહેતા હોય ને અમે ભગવાન છીએ કે બ્રહ્માંડનું સંચાલન અમે કરીએ છીએ, આપો એને ચોખા દાણો ને કયો કે આ બધાની ભૂખ મટાડી દો, ખબર પડે કેટલી ભગવત્તા છે. જો શાસ્ત્રની આ કથાઓ જે છે ને એ કોરી વાર્તાઓ નથી, આ સિદ્ધાંત છે. ઘણા કહી તો દે અમે ભગવાન છીએ તો ભૂખ મટાડો, આ ભગવાન કૃષ્ણે કર્યું તમે વધતા કરો, હાલો આખા વિશ્વનું છોડી દો, ખાલી કાન પરની ભૂખ મટાડી દો એક ટાઈમ ખાલી, તોય માની લેવું તમે ઈશ્વર છો. આ ડુપ્લિકેટ ભગવાનોને સીધા કરવાનો આ મોટો ઉપાય છે. અરે પ્રભુપાદજીના જે ગુરુ હતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી, એકવાર ટ્રેનમાં જતા હતા કે તો એમ ટ્રેનમાં એક ભગવાન મળી ગયા. બાપુ હશે બેઠા હતા ને એ કહેતા હતા હું ભગવાન છું, અને એનું બિચારાનું ભાગ હારું નહીં, તે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી સામેની સીટમાં જ એની સીટ આવી. ભક્તિ સિદ્ધાંત મહારાજ જોતા હતા કે આ ક્યારનો પોતાને ભગવાન ભગવાન કરે, એટલામાં ત્યાંથી એક કેરી વેચવા વાળો નીકળ્યો. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજે કીધું, એટલે કેરી વાળાને ટોપલો આ મૂકી દઈ, ટોપલો ત્યાં મુકાવ્યો અને શિષ્યોને કીધું આને પૈસા આપી દો. પછી ઓલા સામે જે બાપુ બેઠા તેને કીધું તમે ભગવાન છો ને, તા કે હા, હાલો એ કે આ તમને ભોગ લગાવવાનો કેરી ખાવાનું ચાલુ કરો. એ કેમ? તો કે ભગવાન કૃષ્ણે જયારે ગિરિરાજ ધારણ લીલા કરી ને તો આખા બ્રજનો ભોગ આરોગી લીધો, તમારા એક ટોપલો જ ખાવાનો છે એમ. અને ચાર પાંચ કેરી ખાધી ને પછી કે હવે નહીં,
ભક્તિ સિદ્ધાંત મહારાજના શિષ્યોને કીધું પકડવા નહીં કે અને ખવડાવો આ પરાયણે પાછી કે ભગવાન તો ખાઈ જાય કે ને બધી કે એક ટોપલામાં હું આવા હજાર ટોપલા ખાઈએ કે અને ઓલે હાથ જોડીને કીધું મહારાજ મને છોડી દો હવે હું ક્યારેય નહીં કહું કે હું ભગવાન છું એમ આ ચાલુ કરો બધા ભગવાન ઘેર ભેગા થઈ જાય હમણાં ભગવાને પોતાની એક આંગળીથી ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા હે ને અને આજે એક ભગવાન હોય ને એને હુવડાવો અને એને કે તમારી ઉપર અમે ગિરિરાજજીને રાખવી હવે ખબર પડે કેટલા ભગવાન છે કારણ કે કુરમા ઉતાર લઈને ભગવાને પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો છે હે ને 100 કિલોનો એક પથ્થર એની પીઠ ઉપર ગહો જ ખબર પડે કેટલા ભગવાન છે આ બધી ભગવત્તા નીકળી જાય કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં જે ભગવાન છે એ એક કણને ગ્રહણ કરી અને આખા વિશ્વને સંતુષ્ટ કરી શકે ઘણા એમ કે ને સુકામ કૃષ્ણ જ શા માટે કારણ કે એનું આ પ્રમાણ છે ભગવાને સંપૂર્ણ જગતને સંતુષ્ટ કર્યું છે પછી ભીમને કીધું કે જાઓ દુર્વાસાજીને બોલાવો અને ભીમ તો આવ્યા ગદા ઘુમાવતો ઘુમતા હાલો પ્રસાદ તૈયાર છે હાલો પ્રસાદ અને ભીમનો અવાજ સાંભળ્યો દુર્વાસાજી કે જ્યાં મળે દિશા ત્યાં ભાગો એ કે કેમ કારણ કે આ ભીમ મૂકશે નહીં દુર્વાસાને એમ કે ત્યાં ભોજન તૈયાર થઈ ગયું છે અને આપણે નહીં જઈ તો લોજો અને ખવાય એમ તો હતું નહીં ભાગ્યા બધા હું તો ધોતી લેવાય ન ઉભા રહ્યા તો ભીમને આવ્યા એટલે વનમાં જે રહેતા હતા એને પૂછ્યું એટલે અહીંયા અમુક સાધુ આવ્યા હતા સ્નાન કરવા ક્યાં ગયા કે ખબર નહીં શું થયું કે અચાનક બધા ભાગી ગયા ક્યાંય તો જો મહાન સંકટથી ભગવાને રક્ષા કરી કહેવાનો અર્થ એ છે કે સુખદેવજી જે વાત કરી રહ્યા છે કે જેમ મૂળમાં પાણી નાખવાથી આખું જગત સંતુષ્ટ થઈ જાય અને મહાભારતમાં સિદ્ધ કરીને બતાવ્યું ભગવાને એક કણથી આખા જગતને સંતુષ્ટ કર્યું છે.